हरिओ नमस्ते। सार्थक विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। धोरण 9 विषय गणित जेम आपणे चैप्टर नंबर 15 संभावना भणी रह्या हता। हवे संभावना में आपणे आगळ वधीए, एकमात्र सूत्र थी आपणे आगळ वधवानुं छे के P ऑफ A नी संभावना बराबर घटना A बनवा माटेना प्रयत्नोनी संख्या छेदमां कुल प्रयत्नोनी संख्या बराबर छे। आपणे स्वाध्यायमां आगळ 7 एक्जाम्पल जोई चूक्या हता, अत्यारे आपणे 8મું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ। હવે 8મા એક્ઝામ્પલમાં તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે 14.2 ચેપ્ટર નંબર 14માં જે 14.2 સ્વાધ્યાય છે તેનું બીજું એક્ઝામ્પલ લીધેલું છે, બરાબર છે। તો તેમાં 40 ઇજનેરનું ઘરથી કાર્યક્ષેત્રનું અંતર નીચે મુજબ અહીંયા કિલોમીટરમાં આપેલું છે, જેમાં 5, 3 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર, 25 કિલોમીટર, 11 કિલોમીટર, 13 કિલોમીટર, 7 કિલોમીટર, 12 કિલોમીટર, 31 કિલોમીટર, 19 કિલોમીટર, 10 કિલોમીટર, 12 કિલોમીટર, 17 કિલોમીટર, 18 કિલોમીટર, 11 કિલોમીટર, 32 કિલોમીટર, 17 કિલોમીટર, 16 કિલોમીટર, 2 કિલોમીટર, 7 કિલોમીટર, 9 કિલોમીટર, 7 કિલોમીટર, 8 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર, 12 કિલોમીટર, 15 કિલોમીટર, 18 કિલોમીટર, 3 કિલોમીટર, 12 કિલોમીટર, 14 કિલોમીટર, 2 કિલોમીટર, 9 કિલોમીટર, 6 કિલોમીટર, 15 કિલોમીટર, 15 કિલોમીટર, 7 કિલોમીટર, 6 કિલોમીટર અને 12 કિલોમીટર, ટોટલ 40 ચાલીસના ઘરથી તેના કાર્યક્ષેત્ર એટલે કે ઓફિસ વગેરેનું અંતર આપેલું છે, બરાબર છે। તો હવે આપણે અહીંયા સંભાવના તેની શોધવાની છે, એ ત્રણ બાબત આપી છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિમીના અંતરે, 7 કિમીથી ઓછા અંતરે હોય તેની સંભાવના શોધો। ખાસ આપણે વાંચવાનું 7 કિમીથી ઓછા અંતરે, એનો મતલબ કે 7 કિલોમીટર પણ નહીં, 7 કિલોમીટરથી ઓછા અંતરે થયું એનો મતલબ કે 7 કિલોમીટર પણ નહીં, એટલે કે 7થી ઓછા આવતા હોય તેવા આપણે જોઈએ, બરાબર છે। તો પેલું છે 5, 3, તો અહીંયા લખતા જઈએ 5, 3 બરાબર છે, ત્યારબાદ છે 2, 3, 5 ત્યાર પછી 3, 2, 6 3, 2, 6 ત્યારબાદ 6। હવે આ અત્યારે મેં ખાલી અહીંયા એમ જ લખી લીધું છે। હવે શું છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે હોય, તો હવે આપણે સંભાવના શોધવાની છે, તો લખવાનું તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી ઓછા અંતરે હોય તે ઘટનાને એ કહેતા, તે ઘટનાને એ કહેતા। તો હવે બીજી વાત કે ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા, ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા, ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા એટલે કે 7 કિલોમીટરથી ઓછા અંતર હોય, તો મેં શરૂઆતમાં જે લખી લીધું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે, 9 કુલ પ્રયત્નોની સંખ્યા। તો લખો અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા, તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે, 40, કારણ કે આપણે 40 ઇજનેરોનું
ઘરથી અંતર લીધેલું છે. હવે એકદમ સિમ્પલ કંઈ છે નહીં, એકમાત્ર આપણે સૂત્ર જે તો આપણને આવડે છે, બરાબર છે. તો ઘટના અહીંયા P of A ની સંભાવના બરાબર ઘટના A બનવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો હવે ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? તો ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા 9 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા 40. તો અહીંયા આપણો જવાબ આવી ગયો P of A બરાબર 9/40. એકદમ સિમ્પલ છે, પણ હા, જ્યાં સુધી તમે રકમ નહીં સમજો ત્યાં સુધી તમારે તકલીફ પડશે. વાત સમજાવું, ક્યાં તમે ભૂલ કરશો, તેના કાર્યક્ષેત્રને 7 કિમીથી ઓછા અંતરે, 7 કિમીથી ઓછું અંતર કીધું છે, એટલે 6.9 સુધીનું લઈ શકો, 7 નહીં, બરાબર છે. જો અહીંયા તમે 7 લીધું હોય તો 7 તો ઘણા બધા છે, તો આ ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા વધી જાય, એટલે આપણો જવાબ ખોટો આવે, બરાબર છે. ખાસ આપણને શું પૂછ્યું છે એ જાણવું જરૂરી છે, બરાબર છે. ત્યારબાદ તેના કાર્યક્ષેત્રથી, તેના કાર્યક્ષેત્રથી 7 કિમી અથવા 7 કિમીથી વધુ અંતરે હોય તેવું પ્રયત્નો તેની સંભાવના શોધો. એટલે કે ફરીથી અહીંયા પણ આપણે જોવું જરૂરી છે, 7 કિમી, માત્ર ને માત્ર 7 કિમી નહીં, 7 કિમી અથવા 7 કિમીથી વધુ હોય તેવા અંતર, બરાબર છે. તો અત્યાર સુધી આપણે લીધું એ 7થી ઓછા લીધા હતા ને, તો એવા મને 9 મળ્યા હતા. 7થી ઓછા જે લીધા એ મને 9 મળ્યા હતા, તો એ 9 હું બાદ કરી દઉં તો બાકીના 7 અને 7થી વધુના મળશે કે નહીં, બરાબર છે. તો અહીંયા તો આપણે સીધું થઈ જાય છે, બરાબર. તો જોઈએ આગળ. તો અહીંયા હું શું કરીશ, બરાબર છે, તો કે કાર્યક્ષેત્રથી, તેના કાર્યક્ષેત્રથી 7 કિમીથી અથવા તો 7 કિમીથી વધુ હોય તે ઘટના હું બી કહી દઈશ. તેના કાર્યક્ષેત્રથી 7 કિમી અથવા 7 કિમીથી વધુ અંતર હોય તેને ઘટના બી કહી લેતા, બરાબર છે. તો હવે બીજો સવાલ આવશે આપણે ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા, તો જો ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા એટલે તો કે 40 હતા, બરાબર છે, એ 40 - 9 કરી દઈશ, બરાબર છે. એટલે મને જે 31 મળ્યા, આ 31 શું છે? તો કે ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા છે, કારણ કે એ બધા વધ્યા એ હવે 7 અને 7થી વધુ જ વધવાના છે, એટલે એકદમ સરળ છે. તો ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 31, બરાબર છે. P ઓફ B બરાબર ઘટના B બનવાના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, બરાબર. તો ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 31, કુલ પ્રયત્નોની સંખ્યા 40. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે P ઓફ B બરાબર 31/40. એકદમ સિમ્પલ છે, એકમાત્ર સૂત્રથી આપણે તમામ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ, બરાબર છે ને, જે તમને હવે એકદમ સરસ રીતે આવડી ચૂક્યો છે. ત્યારબાદ એને આપણને ત્રીજો સવાલ કહેલો છે. ત્રીજો સવાલ જે છે તેમાં શું છે કે તેના
કાર્યક્ષેત્ર થી એકના છેદમાં 2 કિમી ના અંતરે રહેતા હોય તેવા તો આપણે કાર્યક્ષેત્ર પહેલા જોઈએ તો પહેલા તો એકના છેદમાં 2 એટલે કે અડધો કિલોમીટર 0.5 કિલોમીટર તો સૌપ્રથમ નાનામાં નાના કિલોમીટર હોય જોઈ લેવાના હવે અહીંયા તો નાનામાં નાના કિલોમીટર જે છે એ તો 2 છે એનો મતલબ કે એકના છેદમાં 2 કિમી હોય તેવું કોઈ નાનું અંતર છે નહીં બરાબર છે કઈ વાંધો નહીં તો આપણે તો જે રીતે કરતા હોય એ જ રીતે કે તેના કાર્યક્ષેત્રથી એકના છેદમાં 2 કિમીના અંતરે રહેતા હોય તેને ઘટના સંખ્યા તો હવે આપણને ખ્યાલ છે ઘટના સી બનવાના પ્રયત્નોની સંખ્યા 0 કારણ કે બધાય ઓછામાં ઓછા 2 કિલોમીટર સુધીના અંતરે તો રહે છે અડધા કિલોમીટર એટલે કે એકના છેદમાં 2 કિમીના અંતરે કોઈ રહેતો નથી તો અહીંયા મૂકી દો 0 બરાબર છે હવે આગળ તો કે P of C બરાબર ઘટના C બનવાના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા એકદમ સિમ્પલ કંઈ જ વધારે મથાકૂટ કરવાની છે નહીં બરાબર છે તો ઘટના બી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા સી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા 0 છે કુલ પ્રયત્નોની સંખ્યા 40 છે તો અહીંયા જવાબ આવશે 0 તો પી ઓફ સી બરાબર 0 એટલે કે ઘટના સી બનવા માટેના પ્રયત્નોની સંખ્યા કેવી છે 0 છે બરાબર છે અહીંયા એકદમ સિમ્પલ છે આપણને સંભાવના કેના વિશે પૂછી છે એ જો જાણવું આપણે ખાસ જરૂરી છે એટલે કે એ આપણે ખાસ સમજવું રકમમાં બરાબર વ્યવસ્થિત ધ્યાન આપીને બરાબર છે એકદમ સહેલું છે એકમાત્ર સૂત્રથી આપણે તમામ વસ્તુઓ ભણી શકીએ છીએ ત્યારબાદ જે નવમું એક્ઝામ્પલ આપેલું છે તે એકદમ સિમ્પલ છે અને તે બાળકોએ જાતે કરવાનું છે અને ત્યારબાદ દસમું જે છે તે પણ એકદમ સિમ્પલ છે અને તે પણ બાળકોએ જાતે જ કરવાનું છે બરાબર છે એકમાત્ર સૂત્રથી તમારે તમારી જાતે ગણવાનું છે એકદમ સહેલું છે બરાબર કંઈ વધારે મૂંઝાવવાનું છે નહીં બરાબર સૌપ્રથમ એમાં ઘટના ધારી લેવાની ઘટના એ છે કે ઘટના બી ધારવી છે ઘટના સી ધારવી છે અથવા તો ઈ એફ ધારવી છે જે ધારવી હોય બરાબર છે કે ઘટના એ ધારી તો ઘટના એ બનવા માટેના પ્રયત્નોની સંખ્યા લખવાનું છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા બંનેનો ભાગાકાર કરી દેવાનો બરાબર છે સીધો જ આપણે જવાબ મળી જાય છે એટલે કે એક્ઝામ્પલ નંબર 9 અને એક્ઝામ્પલ નંબર 10 જે તમને આપ્યા છે તે તમારે તમારી જાતે જ ગણવાના છે બરાબર છે આગળનો એક્ઝામ્પલ આપણે આગળના વિડીયોમાં જોઈશું હરિઓમ અસ્તુ